બનાસકાંઠાના વાવ તાલુકાના તેજપુરા ગામે તેજપુરા પ્રાથમિક શાળાએ નવગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ સરકારની માર્ગદર્શિતા મુજબ રાખવામાં આવ્યો છે. સરકારી યોજનાઓનો ઘરઆંગણે લાભ મળી રહે તેવી સરકાર દ્વારા કેટલીક યોજનાઓ અને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવે છે. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકોને ઘરઆંગણે સેવાના લાભ મળી રહે અને ખર્ચ અને સમયનો બચાવ થાય, તાલુકાના ધરમધક્કા ખાવાના પણ જેની સેવા પૂરી પાડવા માટે કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં કેટલાક પ્રકારના લાભો જેવા કે આવકના દાખલા, રેશન કાર્ડની અરજીઓ, વૃદ્ધ પેન્શન યોજનાની અરજીઓ, મકાન સહાય અરજીઓ જેવી કેટલાક લાભો લોકોને ઘરઆંગણે મળી રહે તેવા પ્રયત્નો સાથે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવે છે. આપણે સરકારે જે આ પાંચમા તબક્કાનો સેવા સેતુનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે, એની અંદર નવ ગામોનો સમાવેશ કર્યો છે. સરકારનું કહેવું એમ કે દરેક ગામના એક સમૂહ, પાંચ કે દસ ગામનો સમૂહ હોય અને એક જગ્યાએ એનો પ્રોગ્રામ રાખવામાં આવે અને આજુબાજુના ગામડા લોકો મોટામાં મોટો સરકારી સહાયની યોજનાનો લાભ લે તે માટે સરકારે આ પ્રોગ્રામ નક્કી કરેલો છે. એમાં આવક જાતિના દાખલા છે, વિધવા પેન્શન, વૃદ્ધ સહાય, મેડિકલને લગતી સેવાઓ, પછી પશુપાલનને લગતી સેવાઓ, તાલુકા પંચાયતને જે લગતી સેવાઓ છે, મકાન સહાય છે, આગળ જેમ જઈએ એ દરેક પ્રકારની જે સેવાઓ ઉપલબ્ધ છે એ વિના વિલંબે લોકોને અહીંયા પૂરી પાડવામાં આવશે. લોકોને કચેરી સુધી ધક્કા ખાવા ના પડે, લોકોનો સમય ના બગડે અને પૈસાનો વ્યય ના થાય એ માટે અહીંયા સ્થળ ઉપર જ આ કામગીરી કરવામાં આવશે અને લોકોની સેવાઓ પૂરી પાડવામાં આવશે. જે આ સરકારશ્રી દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમ જે રાખવામાં આવે છે, જે છેવાડા ગામો સુધી કે ગામે ગામ જે દસ ગામો આવરી લેવામાં આવે છે, એ લોકોને લોકો માટે ખૂબ ઉપયોગી કરતા છે અને લોકોને ઘર આંગણે કામ થઈ શકે છે. જેવી ઘણી યોજનાઓ જે તાલુકાની હોય કે મામલતદાર સાહેબની હોય, તે દરેક યોજનાનો દરેક ખેડૂત કે દરેક નાનો વર્ગ આનો લાભ લઈ શકે. ખરેખર આ સરકારશ્રીની આ સેવા સેતુ કાર્યક્રમ જે કરે છે ખૂબ સારો છે અને એને અમે આવકારીએ છીએ. તેજપુરા ગામના સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના કર્મચારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સીડીપી ઓફિસર, વેનેટરી ઓફિસર, સરપંચ એસોસિએશન પ્રમુખ અને સેજાના તલાટીકમ મંત્રીઓ તથા સરપંચો અને નવા ગામોના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવગામોને આવરી લેતો મોટો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં નવગામ જેવા કે તેજપુરા, સણવાળ, અર્જણપુરા, વજીયાસરા, કુંભરડી, પનેસરા, આકોલી, બાલુત્રી, ટોભા જેવા ગામોમાં લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો અને સુખ શાંતિથી કાર્યક્રમ પૂર્ણ થયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં મને લાભ બહુ મળ્યો હતો. લાભ એટલે બહારથી અમારે બહાર જવું પડતું, બહાર લાવવું પડતું નથી. બધે તમામ દેજપુર આવી 10 ગામોને બધાને લાભ મળી દીધો. લાભ એટલે લાભ મળશે એટલે કોઈ ભાડો ખર્ચ થતો, 50 જતો 50 ભરતો, 100 રૂપિયા ભાડો થતો, એ ભાડો અત્યારે અમારે થવું પડતું નથી. આ સરકારશ્રીનો લાભ મને એ પહેલો મળ્યો. માના ભગાભાઈ પટેલ, ગામ રતનગઢ, તેજપુરા. રમેશ પરમાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાવ.